આગોતરી સજ્જતાથી રાહત રાજ્યમાં લંપી વાયરસનો આતંક વચ્ચે તાપી અને સુરત જિલ્લામાં એક પણ પશુનું મોત નહીં. અત્યાર સુધીમાં 1.35 લાખ પશુઓને રસી મુકાઈ છે. સમગ્ર રાજ્યમાં વાયરસનો આતંક દેખાઈ રહ્યો છે, જેને કારણે પશુઓના મોત થઈ રહ્યા છે. સુરત અને તાપી જિલ્લામાં વાયરસનો કોઈ મોટો પ્રભાવ દેખાયો નથી. લંપી વાયરસને કારણે એક પણ પશુનું મોત સુરત અને તાપી જિલ્લામાં નોંધાયું નથી. અત્યાર સુધીમાં 1,30,000 જેટલી લંપી વાયરસની રસીઓ પશુને મૂકી દેવામાં આવી છે. સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું કે ગત વર્ષથી લંપી વાયરસની અસર દેખાવાની રાજ્યભરમાં શરૂ થઈ હતી, તેને ધ્યાનમાં રાખીને અમે આગોતરા આયોજન કર્યું હતું. સુમુલ ડેરી અંતર્ગત 80 જેટલા ડોક્ટર અત્યારે કાર્યરત છે. રસીકરણ સમય કરી હોવાને કારણે એક પણ પશુનું મોત થયું નથી. હજી પણ અમે ખૂબ જ સતર્કતાથી આગળ વધી રહ્યા છીએ. અત્યારથી 70,000 જેટલી રસીઓનો સ્ટોક કરી લીધો છે, જે આગામી સમયમાં અંદર એક પણ લંપી વાયરસનો કેસ દેખાય તે ગામના તેમજ આસપાસના પશુઓને અમે રસી આપવાનું શરૂ કરી દઈએ છીએ, જેથી કરીને તે વધુ ન ફેલાય. જયેશ પટેલ, ડિરેક્ટર સુમુલ ડેરી. લંપી વાયરસે સમગ્ર ગુજરાતમાં પશુપાલકોમાં ચિંતા વધારી છે. એવા સમયે સુમુલ ડેરીનું તંત્ર, આરોગ્ય તંત્ર ખૂબ જ સરસ રીતે લગભગ 80 ડોક્ટરોની ટીમ અને સાથે સહાયકો, 500થી પણ વધારે સંખ્યાના સહાયકો સાથે સમગ્ર સુરત અને તાપી જિલ્લાના 6 લાખથી પણ વધારે પશુપાલકો માટે લંપી વાયરસ માટે રસીકરણ કરી રહ્યા છે. આ જે વાયરસ છે, લગભગ 1 વર્ષ અગાઉ જ એની દેખાયો હતો અને એના માટે આગોતરું આયોજન કરીને સુમુલે 1 વર્ષ અગાઉ જ 1,60,000 રસીની ખરીદી કરી હતી અને લગભગ 1,30,000 જેટલી રસીઓ આ પશુઓમાં મુકાઈ ગઈ છે. એને કારણે આ જે વાયરસ છે સમગ્ર સુરત અને તાપી જિલ્લામાં ફેલાવામાં ખૂબ જ નહીવત રહ્યો છે. અત્યાર સુધીમાં 20 કેસ આવ્યા છે અને માત્ર તમે જો તો મરણ પણ એક પણ થયું નથી. અને આના માટે સમગ્ર સુમુલનું નિયામક મંડળ અને જે ડોક્ટરોની ટીમની મહેનતને કારણે લંપી વાયરસ સામે ખૂબ જ સફળતાથી કંટ્રોલ મેળવવામાં સુમુલ ડેરી અને ખાસ કરીને સમગ્ર સુરત તાપીના પશુપાલકોને રાહતનો શ્વાસ લીધો છે.